फ्रेंड्स आज आप कई लेशन शीखीशु लेशन नंबर 4 मेथड ऑफ कम्प्यूटर्स એટલે કે કમ્પ્યુટર ની કાર્ય પદ્ધતિ એની કામ કરવાની પદ્ધતિ ચલો સૌથી પહેલા તો લખી લેશું આપણે ડેટ ડે નેમ એન્ડ રોલ નંબર યસ M E T H O D મેથડ એટલે કે પદ્ધતિ C O M P U T E R કમ્પ્યુટર અને ઓફ એટલે કે ની મેથડ ઓફ કમ્પ્યુટર એટલે કે કમ્પ્યુટર ની કાર્ય પદ્ધતિ એટલે કમ્પ્યુટર ની કામ કરવાની પદ્ધતિ મિત્રો દરેક વ્યક્તિ ની કામ કરવાની રીત કે પદ્ધતિ કેવી હોય છે ફ્રેન્ડ્સ અલગ અલગ રીત હોય છે કેટલાક લોકો ઝડપથી કાર્ય કરે છે તો કેટલાક લોકો બહુ ધીમું કામ કરતા હોય છે એટલે કે દરેક વ્યક્તિ ની કામ કરવાની રીત કેવી હોય છે અલગ અલગ હોય છે હવે આપણે મનમાં એક પ્રશ્ન થાય કે કમ્પ્યુટર કેવી રીતે કાર્ય કરે છે ફ્રેન્ડ્સ તો ચાલો જાણીએ કમ્પ્યુટર માં કોઈ પણ વસ્તુ ત્રણ ભાગમાંથી પસાર થાય કેટલા ભાગમાંથી ફ્રેન્ડ્સ ત્રણ ભાગમાંથી પસાર થાય ફ્રેન્ડ્સ આ વસ્તુ ખાસ નોટ કરજો કેમ કે આપણને એક્ઝામ અને ટેસ્ટ બંનેમાં યુઝફુલ છે એન્ડ ફ્યુચરમાં પણ ખૂબ યુઝફુલ છે કમ્પ્યુટર માં કોઈ પણ વસ્તુ ત્રણ ભાગમાંથી પસાર થાય કેટલા ભાગમાંથી ફ્રેન્ડ્સ ત્રણ ભાગમાંથી જોઈ લઈએ કઈ કઈ ત્રણ ભાગ છે ઇનપુટ પ્રોસેસિંગ અને આઉટપુટ હવે આપણે આના વિશે આગળ જોશું ઇનપુટ પ્રોસેસિંગ અને આઉટપુટ ઇનપુટ એટલે કે કોઈ માહિતીને દાખલ કરવી તમે અહીંયા જોઈ શકો છો ઇનપુટ ની અંદર એટલે કે કોઈ વસ્તુ માહિતીને આપણે અંદર દાખલ કરે છે અંદર ઇનપુટ ની નીચે લખેલું છે અંદર એટલે કે કોઈ માહિતીને આપણે દાખલ કરીએ છીએ પછી નેક્સ્ટ છે પ્રક્રિયા એટલે કે તેના ઉપર જે પ્રક્રિયા થાય છે એને શું કહેશું આપણે પ્રોસેસિંગ એન્ડ નેક્સ્ટ જોઈ લઈએ છીએ આપણે આઉટપુટ આઉટપુટ એટલે કે બહાર આઉટપુટ એટલે કે બહાર એટલે કે માહિતીને આઉટપુટ એટલે કે માહિતીને આપણે બહાર જોઈ શકીએ છીએ એટલે આપણે શું કહેશું આઉટપુટ માહિતીને દાખલ કરીશું એટલે આપણે કહેશું ઇનપુટ પછી એના પર જે પ્રક્રિયા મીન્સ કે પ્રોસેસ થાય છે એને આપણે કહેશું પ્રોસેસિંગ એન્ડ માહિતીને આપણે જોઈ શકશું બહાર એને કહેશું આપણે આઉટપુટ જોઈએ ઉદાહરણ એક આપણને ફોર એક્ઝામ્પલ આપેલું છે સફરજન મિક્સરમાં અંદર નાખવામાં આવ્યું છે અહીંયા તમે જોશો તો એપલ મિક્સર ની અંદર જાય છે એટલે કે ઇનપુટ થાય છે પછી ત્યારબાદ મિક્સરમાં એનું જ્યુસર થાય છે એટલે કે મિક્સર ચાલુ કરતા તેના પર પ્રક્રિયા મીન્સ કે પ્રોસેસિંગ થાય છે અને સફરજન નો જ્યુસ મિક્સર માંથી બહાર નીકળે છે એટલે આપણે શું કહેશું આઉટપુટ એટલે કે આપણે એને બહાર જોઈ શકીએ છીએ ફોર એક્ઝામ્પલ 2 લઈ લઈએ ઇનપુટ પ્રોસેસિંગ અને આઉટપુટ તો કે 5+10 આપણે કીબોર્ડ ની મદદથી 5+10 ગણતરી કરશું તો સીપીયુ માં 5+10 વિશે શું થશે પ્રક્રિયા મીન્સ કે પ્રોસેસિંગ થશે નેક્સ્ટ આપણે આઉટપુટ માં બહાર જોઈ શકશું શું તો ક્યાં જોશું આપણે એનો જવાબ મોનિટર ઉપર એટલે કે આપણે મોનિટર ઉપર એનો સાચો જવાબ જોઈ શકશું સો થેન્ક યુ ફ્રેન્ડ્સ